અંકલેશ્વરની ચોર્યાસી વર્ષે વૃદ્ધા કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાયા ભરૂચ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર ઘાતક સમાન બની સાબિત થઈ હતી કોરોના પોઝિટિવના અસંખ્ય કેસો અને સ્મશાન કબ્રસ્તાનમાં મૃતકોની લાઈનો લોકોએ પ્રથમ અને બીજી લહેરમાં જોઈ હતી ત્યારે ત્રીજી લહેરની દસ્તકમાં પણ મૃતકો સામે આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદા અપાયા છે જ્યારે વધુ એક મૃતકને કોવિડ પ્રોટોકોલના આધીન અગ્નિદા આપવામાં આવ્યા હતા અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રિયલ રિષિમાં રહેતા ચોર્યાસી વર્ષીય વૃદ્ધ ગોયલ સુભાષચંદ્ર અમરનાથ થોડા દિવસો અગાઉ કોરોના પોઝિટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતી જે બાદ આજે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા તેઓને ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા મહત્ત્વનું છે કે છેલ્લા એક માસમાં થયેલ મૃતકોમાં તમામ વયવૃદ્ધ છે તેમજ મોટાભાગના મૃતકોએ વેક્સિનના એક પણ ડોઝ ન લીધા હોવાની પ્રાથમિક વિગતો પણ સાંભળી રહે છે ત્યારે કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેવો જોઈએ તે જ સમયની પણ માંગ છે વલ્લીભાઈ બાબરિયા જડેશ ટીવી ભરૂચ